પછી બીજું તમારું છે, બહુ સામાનો બહુ દોષ દેખાય ત્યારે પ્રેયર્સ અને શક્તિ માગવાની વાતમાં 5 સ્ટેપ કયા છે એ ડિટેલમાં સ્લોલી રિપીટ કરજો. વાત તો સાચી છે, મારી એટલી રેકોર્ડ ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ, જલ્દી 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 કહી દો, એટલે પડશે જલ્દી જલ્દી નીકળે છે ફાસ્ટ. આ લોકોને મેં કહ્યું અંદર તમે એ લખો, ધીરુભાઈ મને એક વાર લખીને મોકલી દીધું, દીપક બોલવાની સ્પીડ પ્લીઝ ઓછી કર, તું રોજ યાદ કરું છું. પછી જો ભૂલી ગયો ને તો ફાસ્ટ ચાલવા માંડે, પછી દેખાય તો પછી સ્લો થાય, પછી ના, કારણ પ્રકૃતિ બંધ જ ના થાય. ખબર નહીં અહીં સુધી ભરેલું હશે આમ એટલું, હું તો મને એમ લાગે અહીં સુધી બધું ભરેલું છે ને, તમે જલ્દી જલ્દી કહી નાખો એવું થઈ જાય, ખબર નહીં. પણ હવે જો આમાં 5 દોષ, 5 સ્ટેપ એ તો સાધારણ ગોઠવેલા હતા કે બીજાના દોષ દેખાય તો નિર્દોષ જોવા, બીજાનું નેગેટિવ જોવાય તો પોઝિટિવ જોવું, બીજાના નેગેટિવ માટે પ્રાર્થના કરવાની. ફાસ્ટ થઈ ગયું નહીં? પછી પોતાની કચાશ માટે શક્તિઓ માગવાની, અને પોતાના દોષ દેખાય તો પ્રતિક્રમણ કરવાના. એટલે આવી રીતે 5 સ્ટેપ ગોઠવેલા હતા. ફરીથી આવી ગયું આવી ગયું. પણ આ 5 સ્ટેપ એટલે આ તો એડજસ્ટમેન્ટ છે. ખરેખર આપણે પહેલું લાવવા માંગીએ છીએ કે કોઈને પોઝિટિવ જુઓ, નેગેટિવ દેખાતું હોય તો લિસ્ટ બનાવો પોઝિટિવનો, તો આપણી બુદ્ધિ પાછી ફરશે. કચાશો માટે પ્રાર્થના કરો કે આપણને થાય ને, આ સુધરતો કેમ નથી, સમજતો કેમ નથી, માનતો કેમ નથી, તો કે એને ના વાણી બોલતા પહેલાંની વિધિમાં આવે છે કે હે શુદ્ધાત્મા ભગવાન, એમના મનનું સમાધાન થાય એવી વાણી બોલવાની શક્તિ આપો, એ પ્રાર્થના છે ને. એ ત્યાં પ્રાર્થના કરાય કે એમની આ દ્રષ્ટિ સુધરે, એમનો આ કચરો નીકળે. પણ એ કચરો નીકળે એ વખતે આપણે એ કચરાવાળો જ છે અને હું ચોખ્ખો છું એવું નથી કાઢવા માંગતા. આપણી પ્રાર્થના છે હે ભગવાન, એમનું પણ આ કચરો નીકળે અને મારે ફાઇલ સાથે સંભાવે નિકાલ થાય એ શક્તિ આપો. એટલે સમજી સમજીને આ વાક્ય, 5 વાક્ય ગોખી નથી નાખો, આપણે સમજીને લાવવા માંગીએ છીએ. પછી પોતાની કચાશ છે, મને વાંકો દેખાયા જ કરે છે, તો દીપક તું શક્તિ માંગ ને, તને શુદ્ધ દેખાય, નિર્દોષ દેખાય. એ આપણે પોતાની કચાશો માટે શક્તિઓ માંગીએ છીએ, અને વાંકો દેખાય એનું પ્રતિક્રમણ કરાવીએ છીએ. દીપક તું પ્રતિક્રમણ તો કર, પ્રત્યાખ્યાન પણ કર. એટલે આવી રીતે 5 એક ફોર્મ્યુલા બનાવી છે, ફોર્મ્યુલા બધી રેડી રેફરન્સ કહીએ ને. બીજું કશું પૂછવું છે? ના બરાબર છે. અલીસા, છે કે ક્યાં છે? ઉભા થાય તો દેખાશે, લાંબા દેખાયા. ફોર મેની મંથ્સ અલીસા વિલ નોટ ડુ પ્રતિક્રમણ. વોટ ડુ યુ વોન્ટ ટુ આસ્ક? આઈ કેન ડુ સામાયિક વિધાઉટ પ્રોબ્લેમ, બટ વેન આઈ ટ્રાય ટુ ગેટ હર ટુ ડુ પ્રતિક્રમણ, she will not let go of her viewpoint. Abhipraya, non. She is like a dog locked onto a bone. What can I do with this wall of file? She don't want to do pratikaman? It's all right for Bhavo to do the samayik and the above pratikraman and the prashchitap, but when I go to make her do pratikraman, it's like running into a wall. She's just But you can ask for strength. Please give me strength to do pratikraman. Ask Dada Bhagwan to give you strength for pratikraman. And now whatever say dosh or nond or abhipraya, whatever sensitive matter is there, you keep pending and do pratikamana other things, or lighter things or minor things. So she can accept because she don't want to leave her ego for particular thing. So so she intellect is protecting that ego. So we will not touch ego, but if she hurt
anybody with say speech or say bad thoughts, negative thoughts. So do lighter pratikaman. Let the machine of pratikaman can start slowly, slowly. And for the files with like nimits that have hurt her, she just holds on so tightly to blaming them and seeing their fault. And that's why I say like a dog on a bone. And then when I try to point out to her or say anything to her, then she just like growls at me like, you know, I won't let go of my view on this. No, but see, Dhamma, you want to follow Dada's principle, you want to get liberation, ultimate moksha. What is the goal of your life? First decide. And then if the goal is ultimate liberation, then Dada's science is only the solution for our goal. So next step is, if we are accepting Dada's science and Dada says fault is of the sufferer. So Alicia should accept that sentence. Is it normal though that file one is trying to always go in Agnan and the Bhavo can try to go in Gnan? Because it's like she has the opposite of the double A double B. She wants to protect everywhere and adjust nowhere, and the fault is of the nimit, and you know, there's no justice, everything's like hurting me, and I want to go the other way and she wants to go the other way. So that is our prakriti. Special. This is prakriti, so we have to understand this is our prakriti. All this granthi, ego ni granthi badi chhe. Now you have to do homework with writing. Just when you write down the things, whatever fault of the people Alicia has seen, that if you write down, at that time ego and intellect will bypass and your awareness of your soul and vision of your soul will help you. You write down and then only, oh Dada Bhagwan, this is, I should not see any fault of other people, I am very sorry for that, please give me strength not to see fault of other people. So you write down what are the negatives, what are the fault of other people. If you write down, then only, see, this is bunch of mistake. You cannot come out, you cannot remove each mistake at a time. If you split all the mistake, then only you can remove one mistake, do pratikon for that, second mistake, third mistake, fourth mistake, what are the negatives, 1, 2, 3, 4, find out positive things of other people, write down the things. So slowly, slowly you improve understanding and awareness. And slowly, slowly you can write down the things and you will get some better awareness. Otherwise, if you write down, then only abhipraya, known, everything, if you write down, then only you can understand where you are standing, how to come out from this mistake. Now you start writing the things and show me, or you can show Pinky Ben, she can help you. Slowly, slowly. Ketan, daya dadani karunati kadakvaniti samana rok kadeche. Tyare syadva 4 degree no chukai che. તીર્થંકરોને પણ કરુણા તો સંપૂર્ણ હોય જ, તો પછી સ્યાદવાદ ન ચૂકાય, રોગ કાઢવાનો એમનો ભાવ નીકળી ગયો તો વધુ કલ્યાણકારી કયા આધારે થયા હોય? આમાં કેવું છે કે તીર્થંકરો દાદામાં થોડુંક, દાદા આ કાળમાં કે છે કેવળ જ્ઞાન થવાનું જ નથી, તો પછી અમારે કરવાનું શું? નાપાસ, પરીક્ષા લેવાની જ નથી, તો પછી હું શું કરું? તો કે લોકોને ભાઈ હા હા કરી દે, એ ઊંધો નહીં ચાલ, સીધો ચાલ. તીર્થંકરો કે મારું તો કેવળ જ્ઞાન થઈ ગયું છે અને હવે મારે જવાનું જ છે, મોક્ષે. અને એમને બધું દેખાય છે કોણ કેટલું બુજવાનું છે, કોણ કોણ નથી પામવાનું, નથી પામવામાં દખલે કરતા નથી, પામવાનું છે એ પામાઈને જવાના જ છે મોક્ષે. એટલે વિતરાગ રહે છે. એટલે આ વિતરાગ રહેવાથી પછી સ્યાદવાદ સંપૂર્ણ ખુલ્લું થયું અને આ થોડા ખટપટિયા રહ્યા કે પરીક્ષા થવાની જ નથી, પછી કામ મજા જ ના કરે. તો કે આ ખટપટ, અને તે કરુણાથી ખટપટ છે. એ આમાં આપણે વાંચવાનું જે હમણાં સ્ટોપ કર્યું, એ નેક્સ્ટ એ જ આવે છે કે મેં આવા પાપ કર્યા છે, લોકોને મોક્ષ માર્ગે ધકેલવા જે ઘંટ વગાડ્યા ને, એમાં કેટલાકને દુઃખ થયું, એ મેં પાપ બાંધ્યું કહેવાય વ્યવહારની ભાષામાં. અને એવા મેં આખી જિંદગી પાપ બાંધ્યા છે, એની મને જે સજા થાય તે મારે ભોગવી લેવાની તૈયારી પણ છે.
પાણી સજા ના હોય, એનું જ્ઞાનાવરણ તૂટશે, દર્શનાવરણ તૂટશે, એનું બધું કેવળ જ્ઞાન પ્રગટ થશે, આ કરુણા ભાવ છે એમનો તો, અને તીર્થંકર પણ આવી શકે એમને ભવિષ્યમાં, એટલું બધું મોટું ફળ મળી શકે એમ. કારણ જેને માટે કરુણા છે, એક જીવને મોક્ષ માર્ગમાં વાળે સંસાર માર્ગમાંથી એને તીર્થંકર ગોત્ર બંધાઈ શકે એવું શાસ્ત્રકારોએ નિવેદન મૂક્યું છે. તો આમ તો કેટલા જીવોને હજુ તો આખી પાંચમો વારો પૂરો થતા સુધી એમનું આ કામ ચાલુ રહેશે. કે છે તું મારું આટલું માનીશ, તારા ઠેઠ મોક્ષે જતા સુધીની હું જવાબદારી લઉં છું, એવું આમાં કેટલી વખત બોલ્યા છે, તું આટલું પાળજે ને. તો એમનો મોક્ષ થતા સુધી તો દાદાને રહેવું જ પડશે, અને એમણે તૈયારી રાખી છે કે અમે રહીશું બધાને મોક્ષે મોકલીને પછી જઈશું. તો બોલો કેટલું મોટું કલ્યાણનું કામ, કેટલું મોટું એમણે બાંધ્યું હશે બધું. પણ હા, એની આ કરુણા અને જે ખટપટી આ વિતરાગ, એ આટલી જ ખટપટ કેમ કરીને તમે સંસારમાંથી છૂટીને મોક્ષ તરફ વધો, એટલી જ ખટપટ એમની. એટલે એ યાદ વાત ચુકાય છે તે પણ એ આપણા જેવાને સમજાવવા માટે કહે છે. એ તો આપણે દાદા તમે ઊંધું બોલો, હું બોલીશ કાલથી, એટલે ભાઈ તું રેવા દે ને, મારે અંદર પ્રતિક્રમણ થતા હોય છે, તું કરતો જાજે, તું ઊંધું ના પકડીશ. એવું આપણે દાદા કહે છે ને, અમારે દાદા ભગવાન જુદા, અમે જ્ઞાની પુરુષ છીએ, આ એમ પટેલ છે, એવું સુકામ લોકોને કેવું પડે કે લોકો ઊંધામાં ના પડે, એટલે વિરાટનામાં ના પડે. એ તો અમે 356 મિનિટ ભગવાન જોડે અભ્યાસ કરીને 4 મિનિટ છૂટા પડતા હોઈએ, તો પછી એમાં આપણે કંઈ ભૂલ કાઢવા જેવું રહ્યું ખરું? 356 વખત ભગવાન તરીકે રહેતા હોય અને 4 વખત જુદા પડતા હોય, તે કલ્યાણ પૂરતું જ. પાંચ 356 જોડે રહેતા હોય 356 વખત, તો એટલું બધું વખત ભગવાન સાથે અભેદ રહી શકે છે. આપણી માટે તો પૂર્ણ ભગવાન સ્વરૂપે જ કહેવાય, પણ તોય કે ભાઈ લોકોને દેખાડવા માટે કે લોકોને સમજાવવા માટે, અને તે વિરાધક અને અપરાધક જીવોને કરુણાથી કે ભાઈ ભગવાન નહીં જુદા છે, અમે તો જ્ઞાની પુરુષ કહેવાય. હા, પણ જ્ઞાની પુરુષ કેટલા, એક આટલું જ બાકી છે, સમજેમ, એક કલાક પછી પૂનમ થવાની હોય ને, કહેવાય 14 જ, અને ચર્ચા કરી છે એટલી વારમાં તો પૂનમ થઈ ગઈ હશે, એ લેવલે ઊભા છે. અને તો આપણે અપમાસ ખસી ના હોય લોકોની, તો છતાંય કે છે અમે પૂનમ ના કહેવાય, અમે 14, હવે એક કલાક પછી તો પૂનમ થવાની છે એમને. એટલા કરુણાથી એમને આ બધું કહ્યું છે, અને લોકોનું કલ્યાણ કરવા માટે જે રોકાયા છે, કેટલાય ભવોથી રોકાયા છે, કલ્યાણ કરીને રહેશે જ, બધાને કલ્યાણ કરીને રહેશે જ એવું દેખાય છે. કે ના, આ બધું એક એક ખેંચાતો આવે છે ને, એના કચરા છૂટતા જાય છે, મોક્ષ માર્ગે આગળ વધતો જાય છે. એટલે એ જે કહે છે કે આમ તો કહેવાય ને, પૂર્ણ તો નજીક જ પામ્યા છે, પણ એ આ જે કહે છે એ લોકો આ કોઈ રીતે વિરાધના કે બીજું ના કરે એ હેતુથી પણ ખરું જ ને, એવું મને તો ચોક્કસ લાગે છે. પણ આ સિવાય હોઈ શકે જ નહીં કે અમે આ, અને દાદા આવું બોલ્યા એટલે બધા હશે, દાદા કે તમે તરત પ્રતિક્રમણ કરીએ છીએ, એટલે કેટલું બધું બોલો, પોતાનું ચોખ્ખું કરે પણ છે અને લોકોને કહી પણ શકે છે કે જે આવી રીતે તમે પણ ચોખ્ખું કરજો, ના દોષો જોશો, ધર્મનું અવર્ણવાદ ના કરાય આપણાથી, કોઈ ધર્મ માટે ના બોલાય, એક શબ્દય વાંકો ના બોલાય, છતાં હું તમને ફક્ત બતાડવા કે ભાઈ આ સાચો રસ્તો છે, આ બાજુ ના જશો, એ કહેવા પૂરતું જ મારે કહેવું પડ્યું છે. એટલે બહુ કરુણાથી અને અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ચાલ્યા છે. વૈજ્ઞાનિક પુરુષ કહેવાય, વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટ પુરુષ કહેવાય, આધ્યાત્મિક સાયન્ટિસ્ટ. અને બીજું તો ભાઈ, દાદાથી જે બધા પામ્યા પછી નિરોમાં અને આજે તમારા થકી બધા વધારે પામી રહ્યા છે, પણ અલ્ટિમેટલી તો દાદાનું જ યોગબળ પાછળ કામ કરે છે જ કહેવાય. મને દાદાએ મોકલ્યો, તું જા આટલા 5 લાખ રૂપિયા પહેલાં આપી દે, મેં 5 લાખ રૂપિયા આપ્યા, એવું કહ્યું તો મૂર્ખ કહેવાય કે ના કહેવાય. દાદાનો માલ લોકોને પીરસાય છે, દાદાનો ભંડાર લોકોને પીરસાય છે, મારું કેટલું, મારી શોધ હું કહું છું ને, કોરી પાટી જ હતો છું જ, એ તો એમનો માલ લોકોને પાસોન થાય છે એમનું જ, અને ખરેખર એમનું જ કહેવાય. આજે ગૌતમ સ્વામીથી બહુ લખો પામ્યા હતા, કૃપા મહાવીર ભગવાન કરતાં વધારે લોકો પામ્યા, છતાંય ભગવાન મહાવીરના જ શિષ્યો કહેવાય, ગૌતમ સ્વામીથી ના કહેવાય, એ કુદરતી નિયમ જ છે. એટલે આ સમજવું જ જોઈએ, વટલા એજન્ટ દલાલ હોય સમજવું જ જોઈએ કે ભાઈ આ એમનો પ્રોપર્ટી છે, આમ આ વેચે છે ને આ લે છે, ને મારે તો 1.5% કમિશન છે મારું, અને મને મારું કમિશન, મને મારું મોક્ષ થશે એ મારું કમિશન, બાકી બધાનું તો દાદા કલ્યાણ કરી જ રહ્યા છે. દાદા કહે છે, કડક શબ્દ બોલીએ તે જાણી જોઈને બોલીએ એટલે શું? કુદરતમાં અમારી ભૂલ કહે છે તે પણ વ્યવસ્થિતના ભાગરૂપે નથી. દાદા કહે છે કે અમારું દ્રવ્ય અભાવ સારા હોય તો
પછી કડક વાણી કયા આધારે નીકળે છે? એ કડક વાણી કંઈક કંઈક પેલું દબાઈ ગયું છે, કયા ભાવમાં ભર્યો છે માલ, કે આ મોક્ષ માર્ગમાં ઊંધું નહીં જ ચલાવી લેવું છે, અને એના આધારે નીકળી જાય છે. પાછું કે ખરા કે આ અમુક લેવલે છે, આ અમુક લેવલે છે, આ અમુક લેવલે છે, પણ આવું કે છે અમારો મોક્ષ માર્ગ કે છે માટે જરા ખખડાવે છે ને, અને કોર્ટને અમે ઝાપટીએ છીએ ધૂળ ખંખેરવા પડતું, કોઈ ફાટી ના જાય એ સાચવીને, ધૂળ તો ખંખેરવી પડે ને. પેલો હવે કોટ પહેરીને બેઠેલો હોય તો કોટ પહેરેલા કોટ ઉપર ધૂળ ખંખેરવાની વખત આવ્યો છે અત્યારે, તો પેલો ભાઈ મને લાકડી કેમ મારો, એ તને નથી મારતો, ધૂળને ખંખેરું છું. હવે શું થાય માણસને, કેટલું અહંકાર તો પેલો માથે જ લઈ લે, ભગવાન બીજા, અહંકાર જુદો અને કોટ જુદો, આ માન્યતાઓ ખંખેરે છે. એટલે એમ કે છે ને કે જે બધું જન્મથી તે મરણ સુધી બધું રેકોર્ડેડ જ છે, તો પછી જે કે છે જાણી જોઈને કહીએ છીએ તો એ કયા આધારે? એટલે એમાં અહંકાર એટલો રહ્યો નથી કે ફેરવી નાખવું, આ એ થઈ ગયું છે, તો હવે એક્સેપ્ટ ભાઈ આમ. એટલે કે ને અમે કલાક ખખડાવો ને તો કલાક ખખડાવીને પછી પ્રતિકોણ કરીશું, અમે કલાક ખખડાવી નાખે, પણ દાદા અડધેથી બંધ કરો ને તો કે ના રેકોર્ડ પૂરી થવા દઈએ, જાણીએ છીએ, જોઈએ છીએ, આત્મામાં રહીએ છીએ અને આ થવા દઈએ છીએ, અને પછી પાછું ધોઈએ નાખીએ છીએ, પાછું વાળી લે, તમને બહુ દુઃખ થઈ ગયું, માફી માંગ, ભૂલચૂક માફ કરજો કરીને. એટલે આ શું કરે પણ દાદા કે છે, અમારા એસિડ નાખીએ ને ત્યારે તો અગળે એવો છે માલ કે છે, પેલું ભૂઆ ભૂમ કરે, દજાય કરો થોડો, છાંટા અમારી પર ઉડે, પછી અમે પછી વાળી લઈએ. એટલે જાણી જોઈને, એટલે વ્યવહારિક રીતે કે છે કે જ્ઞાતા દ્રષ્ટા પદ ના જાણી, વ્યવહારિક રીતે કે છે, એ તો નિશ્ચયથી તો જ્ઞાતા દ્રષ્ટા છે, પણ આ સમજી બુજીને ના એનું હિત છે, આ વડીશું નહીં તો એનું હિત નહીં થાય. જેમ છોકરો ટ્રેનના પાટા પર ચાલતો, બે તમાચા મારીને ખેંચવો પડે, એક ટ્રેન આવ્યું ચલી બહાર નીકળ, તો કે હું લમો છું, લમો છું બહાર નીકળને, તો મારી દેવો પડે બે તમાચા, એમ તમારે એમ જોરથી બાવડું ખેંચવું પડે, તમને ખેંચી લીધો પછી હું પ્રતિકોણ કરી લઈશ બેટા, પણ તને ખેંચવો તો પડે છે. એવું આ માનું હૃદય કામ કરી જાય છે, ખેંચે કે ના ખેંચે. એટલે એમાં જાણી જોઈને છે એ બી એમને પહેલાનું પૂર્વનું એવું નક્કી કરેલું હોય ત્યારે જ, અત્યારે જાણી જોઈને પણ એ આધારે બને ને, બને ને. અને ખબર છે કે કેવળ જ્ઞાન થવાનું જ નથી, અને એનું જવાબદારી એક અવતાર આવશે તમે પહોંચી વળીશું, ત્યારે દેખ લેંગે અમે છે જ જાણી જોઈને. એટલે આ વ્યવહારિક રીતે પણ છે અને નિશ્ચયની રીતે તો જુદું જ છે આખું. ખરેખર નિશ્ચયમાં એવું છે કે એમને એ વિતરાગ છે, વાણીમાં તન્મયાકાર થયા જ નથી, થતા જ નથી. દેહનું માલિકીપણું કેદાળાનું ફાડી નાખ્યું છે, વાણીનું માલિકીપણું કેદાળાનું ફાડી નાખ્યું છે. દાદા નથી કહેતા નિજદોષ દર્શનથી એ ચેપ્ટર પૂરું થાય છે ને, કે રહ્યા સયા દોષોના તમે માલિક નહીં થાવ ને ત્યારે તમારો દોષોથી મુક્ત થઈ જાઓ છો. તમે દોષો છે પણ દોષોના માલિક થતા નથી માટે તમે મુક્ત જ છો, એવું કંઈક સરસ સ્ટેટમેન્ટ છે. આ તો શબ્દાર્થ ભાવાર્થ કહું છું. એટલે પોઈન્ટ ક્યાં આવે છે કે આપણે આ જ્યારે કેમ કેતન તે ભૂલ કરી છે, તું ધોઈ નાખ તો તમને દોષોથી મુક્ત બનાવી દે છે. અક્રમ વિજ્ઞાન એટલું બધું અદ્ભુત દાદાની શોધખોળ છે અને એવી સેટિંગ કરાવી આપે છે આપણને કે દોષોથી તમને મુક્ત બનાવી અને દોષ કરનાર પાસે પ્રતિકરણ કરવાનું શીખવાડે છે કે તું ધોઈ નાખ. એટલે આ છે વ્યવસ્થિતનો જ ભાગ, વ્યવસ્થિતનો ભાગ રૂપે જ બધું થઈ રહ્યું છે. એટલે કુદરતી છે, વ્યવસ્થિત છે, કોઝિસની ઇફેક્ટ રૂપે પણ છે, પોતે જાણે પણ છે છતાં ચાલવા દે છે, અને સૂક્ષ્મમાં પ્રતિક્રમણો પણ કરે છે. બધું જ એટ એ ટાઈમ કરેક્ટ છે બધું. અને જે સૂક્ષ્મમાં કરે છે ને તેનું ફળ એવું આવશે કે એમનું બીજા અવતારમાં કે ભવિષ્યમાં એમને કડક બોલ્યા વગર લોકોનું કલ્યાણ થઈ જાય. આ પહેલાં એવું કે આ વડીએ તો સુધરે એવું હતું તો એવું નીકળે છે, અને આ વઢ્યા વખત તીર્થંકરો એવું કરી શકે તો આવું કેમ ના થાય, તો પછી એવું પણ એમ નીકળે કે એમને કશું વડવું ના પડે, ખખડાવાય ના પડે, એમને એમ સમજાવે લોકોને છૂટી જાય, એવું પણ ભવિષ્યમાં બની શકે. અને આપણે જોઈએ છીએ કે ધીમે ધીમે પાછલા વર્ષોમાં દાદાનું એવું જ હતું, એમને એમ લોકો પામી જતા હતા, કશું કેવું નહોતું પણ તમારું પેલું છોડી દો. આ બેન નહીં કીધું મને પ્રતિકરણમાં રસ નથી આવતો, કારણ તો કે હવે ક્રિયા પ્રતિકરણ છે એને કેવું નથી પડ્યું, કોઈએ કીધું જ નથી, એની એવી સમજણ જ ઉત્પન્ન થાય છે કે જેનાથી એને પોતાનું મોક્ષ માર્ગથી જેટલું વિરુદ્ધ હોય છે ખરી પડે છે, છૂટી જાય છે, એ કુદરતી બનતું જાય, પછી કહેવા પણ રહે નહીં, એવું બનશે જ. તીર્થંકરોથી વધુ પામે તો એ, એટલે આમાં એમનો કરુણા ભાવ કે શું હોય છે? એટલે એ નિમિત્ત જ હોય છે, લોકોને પામવાનો હિસાબ પાકી ગયો છે અને આમની હાજરી છે એટલે પામી જાય છે.
ખરેખર જ્ઞાનીઓ મોટું કામ કરે છે, આચાર્ય મહારાજો મોટું કામ કરે છે, તીર્થંકર તો વિતરાગ અને દેવદેવીઓ મોટું કામ કરે છે. લોકોનું કંઈક જામેલું હોય છે, પુણ્ય જાગેલું હોય છે, એટલે એને અનુસંધાન કરાવી દે, તીર્થંકરો પાસે ખેંચી લાવે, અને જ્ઞાનીઓ તૈયાર કરતા હોય છે. કુંદકુંદાચાર્ય જેવા કે કૃપાળુદેવ જેવા આપણે જે બધા ક્યાંક એમને ટચમાં આવ્યા હોઈશું તો આ ડેવલપમેન્ટમાં આપણે આવ્યા એવું કહી શકાય. એટલે જ્ઞાનીઓ જેમ ડૉક્ટર પીએચડી થયો તો બાળમંદિરવાળાથી માંડીને બધા એને હેલ્પ કરતા કરતા કોલેજવાળાનું મહત્વ વધારે કહેવાય કે એણે એવું કર્યું કે એણે આ લાઈન દીધી અને પીએચડી ડૉક્ટર થયા છે. એટલે એ ટર્નિંગ પોઈન્ટ એ જ્ઞાનીઓનો હોય છે કે સંસાર માર્ગ છોડાવી મોક્ષ માર્ગમાં એને ચડાવી દેતા હોય છે. પછી એ મોક્ષ માર્ગમાં ચડ્યો એની પૂર્ણાહુતિ તીર્થંકરોથી થાય છે, એ ન વગર ન થઈ શકે. એટલે બહુ મોટું, અને કદાચ તીર્થંકરોની હાજરીમાં એમના આચાર્ય ઉપાધ્યાય સાધુ હોય છે એ ગામે ગામ ફરતા જ હોય છે, અને એ લોકો મનુષ્યોને પરિપક્વ કરીને આ બાજુ વાળતા હોય છે. અને પછી ભગવાનની દેશનામાં આવ્યો એટલે દર્શન થયા, જ્ઞાન માટે પરિપક્વતા આવી, પછી દીક્ષા એટલે એને કેવળ જ્ઞાને પામે તાત્કાલિક થોડા જ કાળમાં. એટલે આવું આ સાધુ આચાર્ય ઉપાધ્યાય બધા બહુ મનુષ્યને હેલ્પ કરતા જ હોય છે. કરોડો લાખો કરોડો તો એક કરોડ સાધ કે જે એમના હોય સાધુ સાધુ કે જે હોય તે સિમંદર સ્વામીના જે ગામે ગામ ફરતા જ હશે ને, કામ કરતા જ હશે ને, તો એ અજ્ઞાનીને મોક્ષ માર્ગે ચડાવે છે લોકો જ્ઞાન સમજણ આપીને. પછી ખબર તીર્થંકર ભગવાન પાસે પૂર્ણાવતિ થાય એમને. એટલે તીર્થંકરોને એમને તો કલ્યાણની ભાવના પૂરી થઈ ગઈ હોય, ખટપટ ના હોય, છતાં પણ એટલે પહેલાનું જે બધું હોય એ કમ્પ્લીટ અત્યારે ડિસ્ચાર્જ રૂપે રૂપકમાં આવી અને પછી પરિણામ રૂપે લોકોનું કલ્યાણ થાય. એક્ઝેક્ટ એવું. જો આ દાદાનો આ ભાવ છે તો હવે નેક્સ્ટ ભાવ એવો હોય તો એમના પછી દર્શનથી જ કલ્યાણ થઈ જાય. એટલે આ બહુ મોટું એ કલ્યાણનું ગોત્ર કામ કરી જાય છે. એમનું શું દર્શન હાજરી પછી કામ કરી જાય. આમને શું છે બોલવું પડે છે, એ બોલવું એ રિલેટિવ જ ભાગ છે. અમને દેહ એ પણ રિલેટિવ જ ભાગ છે. આ દેહને બોલવું ના પડે, દેહ વખતે જ દેહના દર્શનથી જ પછી પહોંચે છે ભગવાન, ત્યારે કલ્યાણ થઈ જાય. અમને શબ્દો બોલવા પડે છે પછી એનું કલ્યાણ થાય છે. આટલો ડિફરન્સ તો બાકી બહુ રિલેટિવ જ આ કુઠ્યું એવું છે, પાણી દ્વારા કે દેહ દ્વારા કે હાજરી દ્વારા લોકોનું કલ્યાણ જ કરી નાખે. અમને આ ભરેલું છે એટલે એમની આ વાણી દ્વારા નીકળે છે, અને એમનું જુદી રીતે નીકળે છે. દેશના રૂપે હોય આ થોડું ખખડાવે વડે રમેશ પારેખ વેરાવળ દાદાશ્રી કહે છે પસ્તાવા વગરનું પ્રતિક્રમણ એ પ્રતિક્રમણ કહેવાતું જ નથી, તો દરેક પ્રતિક્રમણ વર્તે હાટીલી પસ્તાવો થાય એ માટે અંદર શું હોવું જોઈએ? હાટીલી પસ્તાવાની પારાશીશી શું છે? જય સચિન. એ તો શું છે કે પસ્તાવો હંમેશા થાય જ, ગમતું જ નથી આપણને, એટલે નથી ગમતું એ પસ્તાવાનો જ ભાગની શરૂઆત કહેવાય છે કે હા આપણે આ ઊંધા જઈએ છીએ, ગમતું નથી આપણને, એટલે પ્રકૃતિ ખેંચી જાય છે ઊંધું, આપણને ગમતું નથી એટલે પસ્તાવાની શરૂઆત જ ગણાય. પછી આપણે બહુ પસ્તાવો લઉં છે શબ્દ બોલાવો એટલે ચાલે, પછી ફરી નથી કરવું એવું નિશ્ચય કરું છું, રમેશ પાસે કરાવો એટલે ચાલ્યું ગાડું આગળ. એ પસ્તાવો તો શું છે કે એ અમુક હદ બહુ ઇન્ટરેસ્ટવાળો રસવાળો દોષ હોય છે ને ત્યારે બહુ પસ્તાવા લેવડાવવા પડતા હોય છે. પછી જેમ જેમ ઇન્ટરેસ્ટ ખલાસ થઈ જાય ને છતાં બની જાય ને તો પસ્તાવા જેવું લાગે નહીં, પછી જાગૃતિ જ હોય અને રમેશને કહે તું પ્રતિકરણ કરે, પછી પસ્તાવો જેવું દેખાય નહીં. બરાબર. જેટલો રસ હતો ને એટલી વખતે પસ્તાવાનું પણ જોર વધારે લાગતું હોય છે. બહુ ઇન્ટરેસ્ટ હોય ત્યારે બહુ પસ્તાવો થાય. એ પસ્તાવો એ ઇન્ટરેસ્ટને બાળવાનું દવા છે. હવે આ થઈ જાય, ઇન્ટરેસ્ટ રહ્યો નથી છતાં થઈ જાય છે, તો મેં આમ ઉપલખ્યું જ દેખાય કે રમેશ કર નાખ ધોઈ નાખ આ તો જો ઊંધું ચાલ્યો, ત્યારે મેં પસ્તાવા જેવું ના હોય છતાં મેં જાગૃતિ એક્ઝેક્ટ હોય, રમેશભાઈ પ્રતિક્રમણ કરે તમે જાગૃતિપૂર્વક કરાવો એ કરાને પૂરું થાય અને ખરીએ પડે છે. હા એવું થાય છે. પણ 100માંથી 2 જગાએ બહુ ઇન્ટરેસ્ટ હશે ને ત્યાં બહુ પસ્તાવાય થશે કે હજુ સાલ આવું થઈ ગયું, કેટલું ખોટું થઈ ગયું. એટલે પસ્તાવો એ રસને બાળવાની દવા છે, સમજાય ને? 2-3 વખત દીપકભાઈ આટલા વર્ષમાં એવું થયું છે કે એકદમ રડવું આવી ગયું. ફાઇલ 3 અને 4 એક વખત એટલું બધું ખીજાણ હતો ફાઇલ 2 પ્રકૃતિના હિસાબે, એટલે એ ન સમજે એટલે આ લોકોને મેં કીધું તમે તો સમજો એમ, તો એટલું બધું ખખડાવીને પછી કામે નીકળી ગયો અને રસ્તામાં કંઈ ચેન ન પડે, પાછો આવીને એટલું ધ્રુસકે ધ્રુસકે રડીને બેની માફી માગી ત્યારે શાંતિ. તો આવું રડવાનું દરેક વખતે આવું જરૂરી નહીં? ના જરૂરી નથી.
પ્રતિક્રમણની આમ ચમત્કારિક અસર જે બે પ્રસંગ નાના ટૂંકમાં કહી દો. એક વખત અમારા ભાણેજ છે, મારો ભાણેજ, હમણાં 3-4 વર્ષ પહેલાં બનેલું, જ્ઞાન લીધેલું છે, ગ્રેજ્યુએટ છે, અને જ્ઞાન લીધા પછી મારી પહેલી વખત એવી એટલી બધી કડકવાણી નીકળી, ખૂબ ખખડાયો અને ત્યાં વેરાવાળા આવ્યો હતો, તે એટલો બધો છંછેડાઈ ગયો કે અમને એમ લાગ્યું કે ભવિષ્યમાં આવે કોઈ દિવસ અહીંયા પગ નહીં મૂકે. અને એ ગયો જમતી વખતે, જમ્યા વગર ઉઠીને હાલતો થઈ ગયો. પછી એ ઓન ધ મોમેન્ટ હવે ચાલુ તો થઈ જ જાય પ્રતિક્રમણ, ખૂબ કર્યા, 2 વાગ્યાનો એ નીકળી ગયો. મેં 4 વાગ્યા સુધી ખૂબ પ્રતિક્રમણ કરીને મારે બનાવીને ફોન કર્યો કે આવી રીતે આની સાથે બન્યું છે, તમને કદાચ આડાવડું બીજું કંઈ કહે તો મેં એને જે કંઈ કીધું છે હું તમને કહી દઉં છું. તો કે વાંધો નહીં. હવે 4 વાગે ત્યાં પહોંચીને એનામાં શું પરિવર્તન આવ્યું વાઇબ્રેશનનું. 5 વાગે દુકાને ગયો, મારા બંને બેન બેઠા જ છે અહીંયા, અને ત્યાં જઈને એણે સીધું એમ થોડી વાત કરી કે આવું બની ગયું, અને મને કે બહુ પસ્તાવો થાય છે અને અત્યારે તમે પાછા વેરાવળ ચાલો, ઉના રહે છે એ લોકો. એટલે ત્યાં મને એને કે હું રમેશ મામાના પગનો અંગૂઠો ધોઈને પાણી નહીં પીઉં ત્યાં સુધી હું મોઢામાં પાણી નહીં નાખું, આટલું બધું જબર. અને ખરેખર એ લોકો રાત્રે આવ્યા, પગે લાગ્યો ને પછી આવી રીતે એમ થયું. બહુ સરસ. અને બીજું, થોડાક દિવસ પહેલાં એક અમારે ત્યાં દુકાને ગ્રાહક સાથે આવું થયું, એ સૈયદ બાપુ છે. સૈયદ એટલે મુસ્લિમમાં બ્રાહ્મણનો દરજ્જો હોય, એટલે 87 વર્ષના છે અને બહુ જ તીખા મગજના, બધા એને એ રીતે ઓળખે છે એમ. હવે એ એક કાયમી ગ્રાહક અમારા, તે ગાંઠિયા લેવા આવ્યા અને મેં કુદરતી એને પૂછ્યું, મેં બાપુ મરચાં નાખવા છે, આટલું પૂછ્યું ને ઉલડા મને કે ફેંકી દે બારોબારી કે. હવે આવું કીધું ને એકદમ કડક વાણી નીકળી, તમને બાપુ મેં કંઈ બીજું કંઈ નથી દીધું, એવું કર્યું એટલે એ તો લીધા વગર રહ્યા ગયા. અમે સામે માણસ પડીકાવાળે, એ મોમેડિયન છે, મને કે રમેશભાઈ બાપુ હવે કોઈ દી આપણી દુકાને ના આવે. એટલે મેં કીધું એ દોષિત નથી, નિર્દોષ જ છે, મારી જ ભૂલ છે. અને મેં પ્રતિક્રમણ ચાલુ કર્યા. બીજે દિવસે સવારમાં દુકાન ખુલીને પહેલા વહેલા આવ્યા અને મારી આગળ આવીને માફી માગી. મને કે ભાઈ તમને એ માફી માગું છું, કાલ મારો મગજ કંઈ ઠેકાણા નહોતું અને આમ તમારી યારે આમ થઈ ગયું. ના બાપુ, તમારી એમાં કંઈ ભૂલ નથી, મારો જ દોષ છે. બહુ સરસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જીવતા પ્રતિક્રમણ પરિવર્તન લાવે. ક્રોધ ઉગાડો દોષ છે, તેથી તરત તેનું પ્રતિક્રમણ થાય છે, પણ તેની પાછળ મોહ, લોભ, માન કામ કરતું તો હોય છે. જે સામાયિકમાં જોઈએ છીએ તો તેના પ્રતિક્રમણ કરવાના? હમણાં તો બીજાને દુઃખ થાય એટલું તો કરો, અને આ જ્યોતિમાં કચરો છે એવું જુદું જુઓ, અને હવે અમે એના વિરોધમાં છીએ એવું નિશ્ચય કરો કે આ પક્ષ તોડી નાખવો પડશે, આ ગાંઠો તોડવી પડશે બધી. દ્વેષની ફાઇલમાં ઘણી જાગૃતિ રહે, ફાઇલ ઉપકારી પણ લાગે, નહીં તો આપણા કશાયો નીકળત જ નહીં. તેને માટે પ્રાર્થના પણ થાય કે મારા નિમિત્તે તેમને આ દોષ કરવો પડે છે, આ રાગની ફાઇલમાં જાગૃતિ રહેતી નથી, તેના પ્રતિકોણ કેવી રીતે કરવા? રાગની ફાઇલમાં અપેક્ષા વર્ત્યા જ કરતી હોય છે, અને અપેક્ષા પૂરી ના થાય ને તો સહેજ ભોગવટા આવે. એ ભોગવટા વખતે જ્ઞાનથી આપણે નિકાલ કરી નાખવાનો કે ના, અને આપણે લક્ષમાં રાખવાનું કે રાગની માટે અપેક્ષા હોવી જોઈએ, અપેક્ષા પૂરી નથી થઈ. કારણ માણસ સંજોગાધીન હોય છે, આપણી અપેક્ષા પ્રમાણે ફળ આવે કે ના આવે, પૂરી થાય કે ના થાય. માટે આપણે અપેક્ષા નથી પૂરી થઈ, તરત જ્ઞાનથી એક્સેપ્ટ કરી નાખો, બન્યું એ વ્યવસ્થિત નિર્દોષ છે, મારે કોઈ અપેક્ષા રાખવી જ નથી, જબરજસ્ત નિશ્ચય કરી નાખો. એટલે રાગ સીધો ખલાસ નહીં થાય, પહેલાં અપેક્ષા તોડો. બીજું કરવું હોય તો કરાય, ન હોય મારા, પણ એ છે ને પછી સમજી સમજીને કે ના, તમે શુદ્ધાત્મા, ન હોય મારા, હું આ શુદ્ધાત્મા, જેમ આ ધણી નથી એ શુદ્ધાત્મા છે, હું વાઈફ નથી હું શુદ્ધાત્મા છે, આપણે શુદ્ધાત્મા સ્વરૂપે એક છીએ અને આ હિસાબ પૂરા થાય છે, એવું સમજીને જુદું પાડો. શું નોય મારા, નોય મારા કરતા કરતા લોકો પછી બીજા પાટે ચડી જાય છે અને મુશ્કેલી પડે છે. એ તો નોય મારા એ દવા છે ખરી, પણ નોય મારા દવા પદ્ધતિસરની લેવી જોઈએ, અને ચોપડવાની દવા જો પી નાખે ને તો પછી મુશ્કેલી શરૂ થાય. એવી આ દવા પણ આવી એક્ઝેક્ટ, ના શુદ્ધાત્મા તરીકે જુદા, ધણી નોય મારા, હું વાઈફે નથી ને હું શુદ્ધાત્મા છું, એમ કરીને જુદું પાડવું પડે તો એ મોહ ઉગાડશે. અક્ષેસ, જ્યાં જ્ઞાન અટક્યું છે ત્યાં કેફ જ વધે, કેફથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ખસવાનું અટક્યું છે, સમજાવશો? જ્ઞાન અટક્યું એટલે શું સમજાવવા માંગે છે? આપણે અક્રમમાં જ્ઞાન પામ્યા પછી પણ જ્ઞાન અટકે, કેફ વધે, વધે 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 વધે. અરે હું જૂનો મહાત્મા છું, આ નવો મહાત્મા છે, એને ખબર ના પડે. તારે નહીં પૂછવાનું, અમને જૂના મહાત્માને ચાન્સ આપો આ વખતે, તમે સમજતા કેમ નથી? એ કયો શબ્દ બોલ, કોણ બોલી શકે એવું, કોણ બોલી શકે? ઓછું જાણનારો બોલતો હશે કે વધારે જાણનારો બોલતો હશે? વધારે જાણ. તું નહોતો ત્યારે અમે આવેલા છીએ, તને શું ખબર પડે એ કોણ બોલે? એટલે બધું હોય જ. પણ દાદા શું કહે છે, મહાત્માઓને
કે સાથે જ્ઞાન વધતું જાય છે, પણ જો એ જાગૃતિ રાખે તો કેપ ઝડપથી ઓગળે અને જ્ઞાન ઝડપથી વધે. એ તો જ્ઞાન થોડું થોડું વધે, કારણ જો અત્યારે તમે નીચે બેઠા છો ને કે તમારો કેપ બંધ રાખીને બેઠા છો, એટલે તમને ખબર તો છે કે મારે એ ના રખાય, એટલે એટલું રાખો છો ને ત્યારે આ જ્ઞાન ચડે છે. અને પાછો જૂના નવા મહાત્માની પાસે જાઓ ને એટલે પેલું પાછું કેસ ઊંચું આવે, ત્યારે જ્ઞાન અટકી ગયું હોય. એટલે એ રીતે આપણું જ્ઞાન ચડતું જાય અટકતું જાય, ચડતું જાય અટકતું જાય. તો આપણને અટકતું નથી, અટકે અટકે ને કહું છું ને, આપણી માટે જ વાત છે. એટલે આમાં તો લખે છે ને કે જ્ઞાન અટકે છે, અટકે છે. હમણાં જૂના મહાત્મા, તમે શું નવા મહાત્મા સાથે કઈ વાત કરો ને ત્યારે તમારું જ્ઞાન અટકે, અને તમે મારી પાસે આવ્યા અને અહીં વાતો સાંભળો છો ને ત્યારે તમારું જ્ઞાન ચડે કે તમારો કેપ ઉતરી ગયો હોય કે ના દીપકભાઈ તો મોટા છે ને એમાં ઘણું બધું જાણે છે મારા કરતા, એટલે તમારું ઉતારી જ નાખ્યું હોય તમે જાતે જ, એટલે તમારું જ્ઞાન ચડ્યા કરે. અને પેલા જુઓ ને, અરે તું ક્યારે આવી ગયો, તો ગયા વખતે જ્ઞાન લીધું. આ શિબિરમાં છે ને જો જૂનો મહાત્માઓની વાતો ચાલે, તમારા પ્રશ્ન નહીં પૂછવાના શું, અને તમે બધી સાદી વાતો પૂછો આપતો પુત્રને પૂછી આવજો, આ બધી ઝીણી વાતો બધી થવાની છે, જરા ગભરાશો નહીં. તમે થોડો ઉપદેશ આપી દો, તમે જાણો છો. અને પેલો ભાઈ પેલું બાજુમાં પેલો છોડવો થોડું પાણી ચૂસીને મોટો થાય કે હું જાણું તો છું જ ને, કે ગયા વખતે શિબિરમાં શું થયેલું, એની આગલી શિબિરમાં શું હતું, એની આગલી શિબિરમાં શું હતું, એ બધું આપણે જાણીએ છીએ. અને એ ધીમેથી ગર્વરસ ખાઈ લેતો હોય. તો પછી આપણે બીજા કેપ ચાડવાના પેલા પ્રસંગો કયા, આ જે ક્વેશ્ચન આન્સર થાય છે એ પણ કેપમાં આવી જાય? ક્વેશ્ચન પૂછતી વખતે કેપ ના આવે, પછી ધીમેથી આવે. અને પછી સીડી જોવાતી હોય ને કે આપણે આટલું સારું પૂછ્યું હતું, કેટલી આપણી સમજણ ઊંચી હશે ત્યારે. અને લોકો કેસેટ જોઈને પછી અક્ષરભાઈ તમે અક્ષરભાઈ ખરું ઝીણું પૂછો છો, હા દાદાનું વિજ્ઞાન તમે જે કઢાવ્યું છે આ તો લોકોનું કલ્યાણ થઈ ગયા આમાં. એટલે એવો મેં ચગડે, એટલે મારું થતું નથી લોકોનું થઈ ગયું, પણ કંઈક હશે તો ખરું આપણું કંઈક, એમ પાછો અહંકાર ગર્વરસ ખાઈ જાય. આમાં વ્યવસ્થિતની આજ્ઞા ચૂકાતી હોય એવું ના થાય ના, આજે જે તમારા મોડે નીકળવાનું હોય એ નીકળી જાય છે. એટલે જે ક્વેશ્ચન આન્સર છે એ પોતાની ભૂલો માટેનું હોવું જોઈએ કે પછી છણાવટ માટે? ના, આ ક્વેશ્ચન પૂછાય છે કરેક્ટ છે, જવાબ નીકળે છે કરેક્ટ છે, અને પછી બની ગયા પછી પેલો જુએ છે કે કોણે કર્યું, પછી એને લાગે હું જ છું ને, પછી ગર્વરસ ખાવા બેસે છે, પછી થાય છે. ગાડું બળદિયા ઊભા થઈ ગયા, પછી પેલા એ ચાબુક મારી, એટલે બળદ બાદ ચાલવા માંડ્યા, અને પેલું જોયે કે ગાડ હલ્યું ચાલ્યું, પછી નક્કી કરે હું જ ચલાવું છું, પછી સેટ કરે કે આપણે જ ચલાવીએ, ઉછળું ઊંચું રાખીને ડ્રોપ ભેર ચાલે, એ પછી એને અજ્ઞાન ઊભું થાય છે. તો ગાડું તો વ્યવસ્થિત ચલાવતું તું ને ચાલ્યું એ ખરું, પણ ભાઈને પછી એ હતો ને જે છે એને અજ્ઞાન ઊભું થાય છે, અહંકારને અજ્ઞાન માન્યતા ઊભી થઈ જાય છે કે મેં જ કર્યું ને બીજું કોણ છે. એટલે એને બતાડું છે ના તું નહોતો, આ નિમિત્તે બન્યું, કાળ પાક્યો, ક્ષેત્ર પાક્યું, સંજોગ, આ પૂર્વનો હિસાબ, આમ તેમ જેટલું તમે લાવી શકો, કોના આધારે થયું એ જેટલી સમજણ પડતી જશે એટલો ગર્વરસ ઓગળતો જશે. અને એ સમજણ આપણે જાગ્રત રાખવા માંગીએ છીએ, જરાક અહીં થાય ને એટલે કોઈ કેમ તમે સારા પ્રશ્નો પૂછો છો, અરે જવા દો, મારા પ્રશ્નો તો બરકત વગરના હોય છે, આ દાદાનું વિજ્ઞાન એવું છે કે સરસ વાતો નીકળે છે. આપણે તરત મેં વાંધો ઉઠાવો કે તમે માનો છો એવું નથી, આ પ્રશ્નોની કિંમત નથી, દાદાનું વિજ્ઞાન છે, હા એવું આપણે કેવડાવવું પડે. અક્ષરને બોલ ને, એ બોલે જ નહીં ત્યારે, એ હસ્યા કરે હસ્યા કરે, એટલે આપણને થાય કે આ લાડવો ગયો 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 અંદર, હવે આ ઝાડા ઉલટી કરાવશે આપણને મુશ્કેલી. એટલે આપણે જાગ્રત રહેવું પડે. અને ધીમેથી કેવું અક્ષેસ તે દાડા પ્રશ્ન જો વાહિયાત પ્રશ્ન અમુક તો કેન્સલ ના થઈ ગયા તમારે, તમે શું પૂછો, તમે કે ફાલતુ વાતો પૂછો, તમારે બરકત જ નથી, એ વડ વડ કરવાનું શું આપણે, બરોબર. અને છતાં એને પ્રશ્ન પૂછવાની બંધ નહીં કરવાનું, હા એને મેં ઉભરાય તો કે એમને પૂછી લે વાંધો નહીં, પણ તું મેં ગર્વરસ ખાવ છું ને વાતે વાતે બહુ ખોટું કહેવાય, ના ખાતા હોય તો કહેવાય કે તમે સાચવો છો, હા આ બધું આપણે આ બધું કુદરતી રીતે બનતું હોય છે ને, તમે આ ચોટલું બધું લોકો કેવા આવે એટલે તમે ચગી ના જશો, એ આપણે ઘંટ વગાડ વગાડ કરવો, તમારા પૂરતી વાત નથી, બધા પ્રશ્ન કરતા માટે વાત છે. એટલે જ્ઞાનની સાથે જ્યાં જ્યાં કેપ ચડતા હોય, કારણ કે જ્ઞાન કોન્સ્ટન્ટ મળતું જ રહે છે, બરોબર છે. હવે ખરેખર જ્ઞાનથી કેપ ચડે છે કે પેલા અહંકારની માન્યતા, એટલે શું હકીકત શું છે કે સેવાનું કાર્ય એ ઉદય કર્મ છે, સેવાનો ભાવ એ પૂર્વ કર્મ હતો, એ આજે ઉદય, એ બીજ મગનો દાણો કાચી સિંગ હતી તે આજે પાકી, મગનો દાણો હવે પડ્યો ઉગ્યો, એટલે સેવાનો ગત ભાવ આજે વર્તમાનમાં આવ્યો,
અને સેવાના ભાવથી સેવાનું કાર્ય ઊભું થયું. હવે આપણી પાસે અજ્ઞાનતાનો સ્ટોક પણ છે, સ્પષ્ટ અનુભવ આત્માનો થયો નથી. 2% કે 12% જે થયો એટલા સિવાયનું 98% અજ્ઞાન પડ્યું છે. અને એ અજ્ઞાન એટલે જેને આપણે મિસ્ટેકો કહીએ છીએ, બ્લન્ડર્સ ટુ ટ્યુબ મિસ્ટેક છે. અને એમાંથી પેલો ગર્વરસ ઊભો થાય છે, માન ઊભું થાય છે. અને એ આ પ્રશ્ન પૂછવા કે સેવા કરવી કે સંસારના વ્યવહાર સત્સંગના વ્યવહાર કરવા, એમાં ઉદય કર્મ એટલે વ્યવસ્થિતના હિસાબે જ થાય છે. પણ આની પાસે અહંકાર પાસે સમજણનો સ્ટોક ખૂટી પડ્યો છે, અથવા બુદ્ધિ એને ઊંધું બતાડે છે, પ્રજ્ઞાની શક્તિ ખૂટી પડી છે, એટલે એને ગર્વરસ ઊભો થઈ જાય છે. બરોબર. એટલે હવે આપણે શું કરવાના, સેવાના કામમાં ફેરફાર કરવો નથી, ભાવનામાં ફેરફાર કરવો નથી. અણસમજણથી જે અહંકાર ઊભો થાય છે એને સમજણ આપીને ઉગાડવાનો છે. આપણે 3 ટુકડા પાડી દીધા, ભાવ, કાર્યો અને અહંકાર. અને આ અહંકાર એ અણસમજણ, એની પાસે જ કંઈક પડી છે. એટલે એને મારવો નથી, વડવો નથી, સેવાના કામ બંધ કરાવવા નથી કે હું તો અનફિટ છું ને એવી ડિપ્રેશનમાં જવું નથી. પણ અણસમજણ, એ તું કયા આધાર માને જ મેં કર્યું, તો કોઈ નહોતું, હું જતો ને, તો તું હતો કે ટાઈમ પાક્યો, સંજોગ ભેગા થયા, નિમિત્ત હતું, ક્ષેત્ર પાક્યો, એવું તો સ્થૂળ દાખલો કહું છું. પણ આવું શરૂઆત કરી શકો, ભાઈ તું આ જ્ઞાન ક્યાંથી લાવ્યો? સેવાનું તારે કામ કરતી વખતે એ લોકોએ તને શીખવાડ્યું હતું ને, તે લોકો ઉપકારી ના કહેવાય? એની પાસેથી આવ્યું જ્ઞાન, માટે તું કાર્ય કરી શક્યો. એટલે અહંકાર જે માને છે કે હું કરું છું, મારી આવડતથી કરું છું, મારી હોશિયારીથી કરું છું, મારે કરતાપણાથી, જે કરતાપણાનો ભાવ થઈ જાય છે એને જ્ઞાને કરીને ઓગાળવા પડશે. અને આપણી પાસે વ્યવસ્થિતની ચોપડી કે જુદી જુદી દાદાની જ્ઞાનની વાતો છે, કયા આધારે કાર્યો થાય છે એ જેમ જેમ એક્ઝેક્ટનેસમાં આવશે ને, ત્યારે ગર્વરસ નામનું પરિણામ ઊભું નહીં થાય. કંઈ પણ આપણી અણસમજણ છે ત્યાં સુધી ગર્વરસ ઊભો થઈ જશે. હવે ઊભો થયા પછી આપણે 2 ભાગ રાખવા માંગીએ છીએ. ગર્વરસ જેને ઊભો થાય છે તે અક્ષેસનો અહંકાર છે, તે હું નથી. અને ગર્વરસ શા માટે ઊભો થાય છે? કંઈક એની પાસે અણસમજણનો સ્ટોક છે. એ અણસમજણ કઈ છે એ પહેલાં શોધી કાઢો, અને પછી એને સાચી સમજણથી ઓગાળો. તો આ પરિણામ પણ ઓગળશે, અણસમજણો ખલાસ થશે, જાગૃતિનો શક્તિ વધશે. એટલે આ વૈજ્ઞાનિક રીતે આપણે જવું છે. અને પહેલાં બિગિનિંગમાં, હજુ આ તો પછીનું સ્ટેપ છે, એની પહેલાં બિગિનિંગમાં શું હોય, ગમે નહીં આપણને, બોજો લાગે, હજુ ગમે છે, ગર્વરસ ગમે છે. એટલે ગમે છે એ ભાગ પહેલાં તોડવો પડશે. કંટાળો આવે, કઈડે, બોજો લાગે, પસ્તાવો થાય કે આવા રસ લેવાય છે, કેટલું ખોટું કહેવાય. પછી ધીમે ધીમે અક્ષેસથી જુદા પાડીને કહો, અક્ષેસ આવા રસો લો છો, તમારે કેવું મોટું આવરણ આવશે, નુકસાન થશે તમને. એટલે પેલા જાગ્રત થાય, પછી કહેવાનું હવે તું પ્રતિકોણ કર. એટલે એ ગર્વરસની પાછળ એ માન કસાય છે કે પછી એને એ સુખની, એની ભૂખ્યો છે, એ સુખનો ભૂખ્યો છે. એ ગર્વરસ અને માનના વિભાજન લેનારો એક જ છે, અહંકાર. એ ગર્વરસ કરતાપણાથી ગર્વરસ ખાય છે, અને હું પણાથી માન ખાય છે. હું કંઈક છું એ માન ખાય છે, અને મેં સરસ કર્યું એનાથી ગર્વરસ ખાય છે. પણ ખાનારો એકનો એક જ. તો પણ એને ત્યાં સુખની કઈ માન્યતા, એટલે સુખનો કયો અનુભવ? કારણ કે પોતાના આત્મસુખ અનુભવ જ્ઞાનથી આત્મસુખ પ્રગટ થાય છે, અને એ અનુભવ નહીં હોવાથી એ બીજેથી સુખ લઈ લે છે. પણ આમાં એને કયું સુખ આવતું હશે? અરે ગર્વરસ તો આખી દુનિયા મીઠા મીઠો. બેનન પૂછ્યો, તમારા હાથની જે રસોઈ બને છે ને, એ તો મેં જિંદગીમાં પહેલી વખત આવી સરસ ખાધી છે. ધન્ય, બસ બાપજી પર એવા આશીર્વાદ ઉતરે માતાજીના. ગર્વરસ જેવો તો મોટો દુનિયામાં વિષય છોડવા તૈયાર થઈ જાય, કરોડોની પ્રોપર્ટી છોડવા તૈયાર થઈ જાય, ગમે તેવી પદ છોડવા તૈયાર થઈ જાય, એકલા ગર્વરસ માટે. તો આ દુનિયા મોટા મોટો રસ છે, એનું સાથ તો હો હો. એટલે કહે ને, કૃપાળદેવ પર કહ્યું ને, મટ્યો ઉદય કર્મનો ગર્વ રે. જો સંકિત થયોની શરૂઆત કેવી રીતે કીધી, હા મને મટ્યું, મારા હું કરું છું એ મારું અજ્ઞાન તૂટ્યું, મારું ઉદય કર્મનો ગર્વ લેવાનું તૂટ્યું, કેટલી મોટી કમાણી કરી, સંકિત થયું. આટલી જ ભૂલ તપસ્વીઓ ત્યાગીઓમાં આટલી ભૂલ ખલાસ થાય ને, તો મોક્ષ માર્ગ એનો ખુલ્લો થઈ જાય. પણ એ થઈ શકે જ નહીં, કારણ અજ્ઞાન એવું છે ને, એ છોડી શકે જ નહીં કે મહારાજ સિવાય કરે છે કોણ, હું જ, મેં ત્યાગ કર્યો, મેં તપશ્ચર્યા કરી, મેં સાધનાઓ કરી, મેં સિદ્ધિ પ્રગટ કરી, મેં આટલા લોકોનું કલ્યાણ કર્યું, મેં કર્યું જાય જ નહીં. કારણ મેં કોણ છે નક્કી થતું નથી, અને કરે છે કોણ નક્કી થતું નથી, ત્યાં સુધી હું કરું છું છૂટી શકે જ નહીં. અને દાદાજીએ એ કૃપા કરી કે કરે છે કોણ અને હું કોણ છું, કરે છે કોણ અને હું કોણ છું, 2 જ્ઞાન સાથે આપ્યા. અને બીજા ફાઇલ અને સંભાવ, એટલે આખું વિજ્ઞાન આપ્યું, ત્યારે આપણે આ પદે પામી શક્યા, અને કરતાપણાનું છોડવાની જાગૃતિ રહી શકે આપણે.
છતાં એ ખોટી પડે છે, કારણ આપણી પાસે આપેલું જ્ઞાન છે. એટલે 20 રીતે જાણીએ છીએ તો 20 રીતે ગર્ભરસ છૂટે છે, પાછું 80 રીતે રસ 80માંથી એકાદ એટલી 21મું આવ્યું તો ગર્ભરસ લેવાઈ જાય, પાછું 22મું આવ્યું એમાં લેવાઈ જાય, પાછું એમાં જાગૃતિ ગોઠવીને ઓગાળવું પડે. એટલે આપણો પુરુષાર્થ આ રીતે ચાલુ છે, અને એ પુરુષાર્થ આપણે કહે ને ઢીલા નથી પડવું. આ જરાક જરાક કામ કરે ને એટલે પેલો હોશિયાર, બસ આપણે કેટલું સરસ કરે, પછી સુઈ જાય 3 કલાક, એ નથી કરવા જેવું. એટલે આપણે કહીએ ભાઈ રોજ રોજ જાગૃતિ રાખો, ચોથારાન લાયક વિચક્ષણ થાવ, ક્ષણે ક્ષણે જાગૃતિ રહી શકે એવો પુરુષાર્થ લાવવા માંગીએ છીએ. ચાલો આપણે સામાયિક લઈએ, સામાયિક એની પર લઈશું. આ બે વસ્તુ છે, હું સાચો છું, પણ એનું હજુ વિગત આપણે ખૂટે છે, પછી કરીશું એની. ગર્વરસ એ સારી વસ્તુ છે, એટલે કે એની સામાયિક કરવા જેવી છે, એ દોષને કાઢવાનું બહુ મોટું કામ છે. એની વિગત આપણે વિગતવાર વાત નથી થઈ ત્યારે, પણ આ બધા દોષો ઓળખવાના છે. આપણે જે કહે ને કષાયો, આપણે જે વાત હતી કષાયો સામો દોષિત દેખાય છે પછી કષાયો થાય છે, અને પોતાના દોષોને લઈને સામો દોષિત દેખાય છે. એટલે કષાયોની પાછળ પોતાના દોષો છે જ, કયા દોષો એ ઓળખવા જોઈએ. એટલે આપણે એક તો કહે ને એક તો દુઃખ આપીએ છીએ એક ભાગ, પછી ક્રોધમાન માયલોથી દુઃખ આપીએ બીજો ભાગ, અને એનાથી પણ આગળ એ માન્યતાઓ છે અહંકારની. એટલે આપણે તો ધીમે ધીમે આ ટ્રેક આખો પકડવા માંગીએ છીએ, બીજાને દુઃખ અપાયું એની પરથી પોતાના માન લોભ મોહ કરતા પણ ઉધાર્યું કરવા ઓળખો, અને એની ઉપરથી પછી 5 આજ્ઞાએ કરીને ચોખ્ખું કરીને શુદ્ધાત્મામાં આવવાનું છે. એટલે આપણે પાછું અત્યારે લઈએ કે કષાયોથી કોને કોને દુઃખ અપાયા, અથવા તો જેને જેને દુઃખ અપાય છે એ ભાગ લઈએ આપણે, એની ઉપરથી પાછા ફરીશું. પછી જેને જેને જેટલી આગળનો સૂક્ષ્મ દેખાય એટલું આગળ જોજો, એક પ્રસંગ પકડીને જોજો, અથવા ઘણા બધા પ્રસંગમાં દુઃખ અપાયું એના પસ્તાવા લેજો. શું બહુ અઘરું કરીએ છીએ ને પછી અઘરું પડી જાય છે. એટલે આપણે થોડું સાદું રાખીએ, બીજાને દુઃખ આપીએ તો ખબર પડે કે ના પડે, કોઈ કહેતું જ નથી. હા બધાને ના ખબર પડે બીજાને દુઃખ અપાય છે આપણાથી, ભાઈઓને ખબર પડે કે ના? હા તો આપણે એટલું જ લઈએ બીજાને દુઃખ અપાય, પછી એમાં એક સ્ટેપ આગળ જજો, કયા કષાયથી ધાર્યું ન થયું એટલે, માન ન આપ્યું એટલે, અપમાન કર્યું એટલે, કંઈ નુકસાન કર્યું એટલે, કયા આધારે, બસ આટલું હમણાં કરવાનું. પછી એટલું નક્કી કરવાનું કે આ કષાય ખોટા છે, આવા ના હોવા છે, કોઈને દુઃખ અપાય છે કષાયથી ખોટું છે. પછી આગળનું સૂક્ષ્મ પછી આગળનું લઈશું, પછી બીજી વખતે વધુ આવતે અંકે. આપણે આટલું પકડીએ હમણાં બીજાને દુઃખ અપાય છે, અને એ બધાને કષાય કયા કષાયથી અપાયો. ઘણું કરીને કહે ને કે કુટુંબમાં હોય ને તો આબરૂ એટલે માન હોય, ધંધામાં લોભ હોય છે કુટુંબમાં, હા માન, ઘરમાં પાછું ધાર્યું કરવા પણ હોય છે, એ બધું જુદા જુદા ક્ષેત્રમાં જુદું જુદું કામ કરી જતું હોય છે. એટલે આ બધા જોઈશું આપણે સત્સંગમાં, એ માન કશાય એના કરતા પણ બે હોય છે, કારણ અહીં લોભ અને મોહ કરતા માન અને કરતાપણ ઉપર વધારે હોય દોષો. એટલે અહીંથી ધીમે ધીમે કારણો શોધી કાઢીએ આપણે, અને ધીમે ધીમે 5 આજ્ઞા એ કારણો ઓગાળવાની દવા છે. 5 આજ્ઞા એ 5 આજ્ઞા ઉપર જઈશું કે વ્યવસ્થિત ફાઇલ રિલેટિવ રિયલ જુદું અને હું શુદ્ધ આત્મા છું. એટલે આપણે જુદાપણાની જાગૃતિ સાથે વાતચીતનો પ્રયોગ ગોઠવતા ગોઠવતા વધારીશું આવી સામાયિકને. આપણે વિધિ કરી લઈએ. હે દાદા ભગવાન, હે શ્રી સિમંધર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક જીવનમાં ભેગી થયેલી વ્યક્તિઓ પ્રત્યે પોતાના કષાય કરીને સામાન્ય દુઃખ પહોંચાડ્યું હોય એવા પ્રત્યેક પ્રસંગોને સામાયિકમાં લઈને કયા કષાયથી બીજાને દુઃખ પહોંચાડ્યું છે તે કષાયોને ઓળખીને 5 આજ્ઞાએ કરીને કષાયો ઓગાળી શકાય એવી સામાયિક કરવાની શક્તિ આપો.
જુદાપણાની જાગૃતિ રાખીને ફાઇલ વન સાથે વાતચીતોનો પ્રયોગ ગોઠવીને સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપના સુચરણોમાં સમર્પણ કરું છું.